બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામથી સાકરિયા જવાનો રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો તેમજ ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી અને સાકરિયા ગામના રોડ અંદાજે 5 કિલોમીટરનો છે. વર્ષોથી આ રસ્તો બિસ્માર હાલતમાં અને કાચો છે. અનેકવાર આ ગામ લોકો આ રસ્તાનું બંને ગામે મળીને પૈસા ઉઘરાવી હજારો રૂપિયાનું જાતે માટીકામ કરાવે છે, પણ 2017ના વિનાશક પૂરના કારણે આ રસ્તાનું ધોવાણ થઈ ગયું અને મોટા મોટા ખાડા પડી ગયા છે. આ ગામ લોકો દ્વારા અવારનવાર રસ્તા બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્રના અધિકારીઓએ આ રસ્તાનું સર્વે વારંવાર કરીને જાય છે, પણ રસ્તામાંથી રોડ બનાવવામાં આવતો નથી. તેમજ ચૂંટણી આવે ત્યારે નેતાઓ અને કાર્યકર્તાઓ મોટા મોટા વાયદાઓ કરી જાય છે, પણ આ ભદ્રવાડી સાકરિયાના રસ્તા બાબતે કંઈ વિચારતા નથી અને ભોગવવાનો વારો તો ગામ લોકો. વિકાસ અને મેટ્રોની વાત કરે છે ત્યારે આવા ભદ્રવાડી સાકરિયા જેવા અનેક ગામો કાંકરેજમાં આવેલા છે. બસ આવી વાતો ઠીક છે, પણ પાક્કા રોડ પણ નથી. આ ભદ્રવાડી સાકરિયા રસ્તાની કામગીરી જલ્દી જલ્દી શરૂ કરે તેમ બંને ગામના લોકો ઈચ્છી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ 2019ના લોકસભાની ચૂંટણીમાં હવે ફરી મોટા મોટા વાયદાઓ આપશે કે પછી આ રસ્તાની કામગીરી હાથ ધરશે, તે તો હવે આવનારો સમય જ બતાવે છે. તે જોવું રહ્યું. માનસી ચૌહાણ, ZSTV કાંકરેજ. અમારે સાકરિયા જવા માટે રસ્તો બહુ ખરાબ છે. વર્ષોથી અમારે દેશ આઝાદ થયો ત્યારનો આવો નવો રસ્તો છે, તો આ રસ્તાનું કોઈ થતું નથી. અમારે દવાખાના માટે અહીંથી પાટણ નજીક પડે છે, જો ફરીને જાય તો 30 કિલોમીટર વધી જાય થરાથી. તો અમારે પેશન્ટ કોઈ વધારે બીમાર હોય તો થરા થઈને જાતા વધુ મરી જાય, અને અહીંથી નજીક પડે છે અમારે ખાલી 5 જ કિલોમીટર ટોટાળા થાય છે, અને ટોટાળાથી ડાયરેક્ટ અમે પાટણ નીકળી જાય તો એકદમ સરળતાથી અમે પાટણ જઈ શકું છું. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારો રસ્તો કાયમ માટે આવ્યો, આ પાકો રસ્તો બનાવો તો બહુ સારું છે. તમને બહુ આભાર છે તમારો.